फ्रेंड्स, गुड आफ्टरनून. आई एम डॉक्टर नेहल साधु एंड यू आर वॉचिंग माई यूनिक टॉक शो डीएनएस टॉक ऑन इंस्टाग्राम लाइव. फ्रेंड्स, जयरे सर्जिकल टॉपिक नी वात करवामां आवती होय छे त्यारे डिफरेंट डिफरेंट टॉपिक पर चर्चा थती होय छे. घणा लोको ने एवा प्रश्न होय छे कि साहेब, कोई वास्क्युलर सर्जन, नड़ियोना सर्जन होय छे? जेम के घणा लोको ने वेरिकोस वेइन, बहु कॉमन शब्द छे, ઘણા લોકોને ડીવીટી, આ કોરોનાની અંદર પણ આ એક એવો શબ્દ છે કે જે બધા જ જાણે છે. તો આવી જે વસ્તુઓ છે એની ટ્રીટમેન્ટ કોણ કરી શકે, એની ટ્રીટમેન્ટ કરવી એ કેવી રીતે કરવામાં આવે, અથવા તો એના ચિહ્નો શું છે, આ બધા જ ટોપિક પર આજે હું ગુજરાતના રિનાઉન્ડ વાસ્ક્યુલર સર્જન ડોક્ટર મનીષ રાવલ સાથે ચર્ચા કરીશ. મનીષભાઈ, વેલકમ ટુ માય યુનિક ટોક શો ડીએનએસ ટોક. થેન્ક યુ વેરી મચ સાહેબ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ ઇટ ઇઝ માય પ્રિવિલેજ ટુ જોઈન યોર ટોક. થેન્ક યુ. યસ સર, વેલકમ સર. ખાસ કરીને જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ આપણે કહેતા હોઈએ છીએ, પીવીડી, એટલે શું? બેસિકલી નેહલ સાહેબ, જેમ આપણે વાત કરીએ કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ, આપણે મોટા ભાગના બધા જ ઘરોમાં એક વસ્તુ બધા જાણતા હોય છે કે હાર્ટ એટેક આવ્યો. હવે હાર્ટ એટેકમાં ખરેખર થતું શું હોય છે કે જે હૃદયની લોહીની નળીઓ હોય એમાં ક્યાંક અવરોધ હોય, એમાં ક્યાંય કેલ્શિયમ જામી ગયું હોય, અને જે બંધ થવાના કારણે હુમલો આવે એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. એવી જ રીતે હૃદય સિવાયના શરીરના જે અવયવો છે, હાથ, પગ, મગજ, કિડની, એ દરેકની લોહીની નળીઓમાં એવી જ રીતે અવરોધ ઉભો થઈ શકે, અને એના બ્લોકના કારણે જે જે ચિહ્નો અને જે જે પ્રોબ્લેમ્સ ઉભા થાય એને લગતા જે રોગો છે એને આપણે પેરિફેરલ વાસ્ક્યુલર સર્જરી તરીકે ઓળખતા હોઈએ. રાઈટ સર, રાઈટ. ખાસ તો આના રિસ્ક ફેક્ટર કયા હોય છે, પીવીડી થવાના રિસ્ક ફેક્ટર કયા? બેસિકલી નેહલ સાહેબ, જેમ કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા હૃદય રોગ માટેના જે રિસ્ક ફેક્ટર્સ છે, કે સૌથી કોમનેસ્ટ એમાં ધૂમ્રપાન, કે જે જે લોકો ધૂમ્રપાન કરતા હોય છે એમને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એના સિવાય ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપર કોલેસ્ટેરોલેમિયા, કે જેમનું કોલેસ્ટેરોલ વધારે હોય, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આ એક ખૂબ જ અગત્યનું એમાં એક રિસ્ક ફેક્ટર ગણવામાં આવે છે. કે જેમનું બેઠાડું જીવન હોય, મેદસ્વીતા, જેમનું વજન વધારે હોય, એ લોકોમાં પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ વધારે જોવા મળતો હોય. પ્રેઝન્ટેડ વિથ સિમ્પટમ્સ, ખાસ કરીને આવા દર્દીઓ કેવી રીતે નક્કી કરી શકે કે આને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ હશે જ, તો આના ચિહ્નો કયા હોય? બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ નિયલભાઈ, કેમ કે જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ને લગતા ચિહ્નો છે ને, એ બીજી બે ત્રણ સિસ્ટમ સાથે મિક્સ થતા હોય છે. કે ધારો કે આપણે કહેતા હોય કે મારી નસો ખેંચાય છે, કે હું ચાલુ ત્યારે મારી મારી નસો દુખે છે, અથવા તો મારા હાથમાં જણજણાટી થાય છે. હવે આ આ ચિહ્નો અને જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝના કારણે થતા હોય, દાખલા તરીકે મારા પગની જે મુખ્ય ધોરી નસ છે એમાં અવરોધ હોય, તો હું જયારે ચાલુ ત્યારે અમુક અંતર થાય એટલે પછી મને સખત દુખાવો થાય, આ એનું પહેલું ચિહ્ન છે. ધારો કે પગમાં કોઈ લોહીની નળીમાં અવરોધ હોય, એવી જ રીતે હાથમાં, ધારો કે હાથની કોઈ લોહીની નળીમાં અવરોધ હોય, તો હું કંઈ પણ કામ કરું, બહેનોમાં ખાસ કરીને ઘરકામ કરતા હોય, રોટલી વણતા હોય, કપડાં ધોતા હોય, અને હાથ થાકી જાય અને હાથ જુઠ્ઠો પડી જાય, આ એક પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝનું ચિહ્ન છે. એના સિવાય જે આપણા આંતરડાની મુખ્ય ધોરી લોહીની નસો હોય, જેને આપણે સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી, ઇન્ફિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી તરીકે ઓળખતા હોય, એમાં જ્યારે અવરોધ થાય ત્યારે આપણે જમ્યા પછી તરત જ પેટમાં ખૂબ જ દુખાવો થાય, એને આપણે એબડોમિનલ એન્જાઇના તરીકે ઓળખતા હોઈએ. રાઈટ સર, આ બધા જે છે એ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝના ચિહ્નો છે. હવે આ જ ચિહ્નો અમુક વાર જ્ઞાનતંતુના લીધે પણ થતા હોય, કે ધારો કે મને ડાયાબિટીસ હોય, અથવા તો જે કમરના મણકામાંથી મારી નસ, જ્ઞાનતંતુની નસ દબાતી હોય, તો એમાં પણ આવો દુખાવો થઈ શકે. અને એટલા માટે જ એ નિષ્ણાત ડોક્ટરને બતાવવું જરૂરી એટલા માટે હોય છે કે જેમાં એ ડિફરન્શિયેટ કરી શકાય કે આ વાસ્ક્યુલર ડિસીઝ છે કે બીજો કોઈ કારણસર આ ચિહ્નો છે. પણ મેં કીધું એમ, અવરોધના કારણે જે જે જગ્યાએ લોહીનું પરિભ્રમણ ઓછું થાય ત્યાં એના ચિહ્નો આવી રીતે દેખાય, કે મને દુખાવો થાય, આંગળીઓ કાળી પડી જાય, ગેંગ્રીન જેને આપણે કહીએ છીએ એની શરૂઆત થાય, આ બધા એના મુખ્ય ચિહ્નો છે. રાઈટ સર.
તો સાહેબ આનું ડાયગ્નોસ કેવી રીતે કરી શકાય કે ભાઈ આ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ જ છે એ કેવી રીતે કહી શકાય? બરાબર છે. એટલે સૌથી પહેલા તો મેં કીધું એમ વ્યવસ્થિત ડોક્ટરની જયારે સલાહ લઈએ ત્યારે અમે સૌથી પહેલી એક તપાસ કહેતા હોઈએ છીએ કે જેને અમે કલર ડોપલર કહીએ, જે એક સિમ્પલ સોનોગ્રાફી છે. 99% પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝમાં નિદાન એક સિમ્પલ સોનોગ્રાફીથી થઈ શકતું હોય. એના સિવાય બી જે આપણે જે આપણા જે ટીચર્સ આપણને શીખવાડતા ક્લિનિકલ એક્ઝામિનેશન કે પેશન્ટ આવે તરત જ એને ઇન્વેસ્ટિગેશન લખી દેવું એવું જરૂરી નથી. એની પલ્સ ઉપર હું હાથ મૂકું કે જેમ પગમાં મુખ્ય આર્ટરી છે ડોર્સાલિસ પેડિસ, હાથમાં આપણે જે રેડિયલ આર્ટરી જેને કહીએ છીએ, એ ધારો કે પલ્સ નબળી હોય અથવા તો ના ફીલ કરી શકાય તો આપણે એવું માની શકીએ કે અમને ક્યાંક પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ હોવો જોઈએ. એ પછી અમે કાં તો કલર ડોપલર અથવા સીટી એન્જિયોગ્રાફી આવી તપાસ કરાવતા હોઈએ છીએ જેનાથી એક્ઝેક્ટ લોકેશન કે કયા લેવલે અથવા કયા સેગમેન્ટમાં એમની મુખ્ય ધોરી નસમાં અવરોધ છે. સો ડાયગ્નોસિસ અથવા નિદાન માટે મેં કીધું એમ એક ક્લિનિકલ ડાયગ્નોસિસ કે જેમાં આપણે વ્યવસ્થિત દર્દીની તપાસ કરવી અને પછી એક ડોપલર અને સીટી એન્જિયોગ્રાફીથી બહુ સારી રીતે એનું નિદાન થઈ શકે. યસ સર, આ તો થઈ નિદાનની વાત. પરંતુ જો નિદાન થાય કે ભાઈ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ છે તો એની ટ્રીટમેન્ટ શું? નેહલ સાહેબ, જેવું આપણને વર્ષોથી આપણા દાદા પણ કહેતા કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, રાઈટ? એટલે સૌથી પહેલું આપણે એક અવેરનેસ જે આપ આ પ્રોગ્રામ દ્વારા કરી રહ્યા છો કે પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ એ એવો ડિસીઝ છે કે જે પ્રિવેન્ટેબલ ડિસીઝ છે. યસ, કે માત્ર આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કરીએ કે ભાઈ રોજ 30 મિનિટ ચાલવા જવું અથવા યોગા પ્રાણાયામ એવી કોઈ પણ એક્સરસાઇઝ નિયમિત આપણા દિનચર્યામાં હોય તો એનાથી પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ બહુ લાંબા સમય સુધી આપણે અવોઇડ કરી શકીએ. બીજું અગત્યનું કારણ ડાયાબિટીસ છે પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝમાં, જેને આપણે ડાયાબિટિક ફૂટ કહેતા હોઈએ છીએ કે જેમાં પગની આંગળીઓમાં સેન્સેશન ઓછું હોવાનું કારણે અને લોહીનું પરિભ્રમણ ઓછું હોવાના કારણે પગમાં ક્યાંય પણ નાના મોટું બી વાગી જાય તો પછી એમાંથી ઇન્ફેક્શન ચાલુ થાય અને અલ્ટિમેટલી એમાં અંગૂઠો છેવટે ઘણી વાર પગ પણ કાપવાનો સમય આવતો હોય. એટલે જો આપણું ડાયાબિટીસ બહુ જ સારું કંટ્રોલ હોય, નિયમિત આપણા આહારમાં હેલ્ધી વસ્તુઓ કે જેમાં વધુ ચરબીવાળું વધુ ઘી તેલવાળાનું પ્રમાણ ઓછું હોય અને નિયમિત જો વ્યાયામ હોય તો આને પ્રિવેન્ટ કરી શકાય. હવે આપણે આવીએ કે ટ્રીટમેન્ટ કેમ કરવી. સી, અમે જે ધારો કે અમે અમારી ટ્રેનિંગ લગભગ 1998-2000 સમયમાં લીધી તો એ વખત એવું હતું કે મોટા ભાગના પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝમાં ઓપન સર્જરી કરવી પડતી કે ખોલીને એમાં એક કૃત્રિમ નળી નાખીએ અથવા પગમાંથી જ કોઈ નસ કાઢીને એનાથી બાયપાસ કરીએ, આ એની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ હતી. એટલે ઓલમોસ્ટ 80% દર્દીઓની અમે ઓપન સર્જરી કરી. સમયની સાથે વિજ્ઞાન ના વિકાસની સાથે ટેકનોલોજીના વિકાસની સાથે જેવી રીતે હૃદય રોગમાં હવે મોટાભાગે એન્જિયોપ્લાસ્ટી એ દરેક વ્યક્તિ જાણતા હોય છે કે એન્જિયોપ્લાસ્ટી કોને કહેવાય, કે ભાઈ હૃદયની નળી અમે ખોલાઈ છે અને એમાં એક સ્ટેન્ટ મુકાયો. એવી જ રીતે 80-90% પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ હવે એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ, એન્ડોવાસ્ક્યુલર એટલે કે જેમાં કોઈ કાપો ટાંકા કશું જ કર્યા વગર અંદર એક નાનકડો વાયર કે જેને અમે તાર કહેતા હોઈએ પાસ કરી એના ઉપર બલૂન સ્ટેન્ટ અથવા કઈ પણ એવી વસ્તુ કે જેનાથી એ નળી લાંબો સમય સુધી ખુલ્લી રહી શકે એ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. આનો એડવાન્ટેજ એક આ છે કે દર્દીનું એક તો મોર્બિડિટી કે જે ઓપન સર્જરીના જે જોખમો હોય છે એનેસ્થેસિયા બ્લીડિંગ એ બધું ઓછું હોય અને બીજા દિવસથી દર્દી એના કામે પાછા જઈ શકે. એટલે ઓવરઓલ મોર્બિડિટી, ઓવરઓલ કોસ્ટ અને ધ રિઝલ્ટ ઓફ પ્રોસિજર એ ખૂબ જ ઇમ્પ્રુવ થયા સમય સાથે. આ વાત થઈ એક ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ કે એન્જિયોપ્લાસ્ટી, જેને અમે પેરિફરલ એન્જિયોપ્લાસ્ટી કહેતા હોઈએ છીએ કે એના દ્વારા આ સારવાર થઈ શકે. આવી જ રીતે જ્યારે આપણા મગજની મુખ્ય ધોરી નસો કે જેને કેરોટિડ આર્ટરી કહીએ છીએ, કેરોટિડ આર્ટરીમાં અવરોધ હોય ત્યારે સ્ટ્રોક અથવા લકવાની સંભાવના રહેતી હોય છે, જેમાં અમે કેરોટિડ એન્ડ આર્ટરેક્ટમી એટલે નળીને આપણે ખોલીને સાફ કરી શકાય અને ખૂબ જ સેફ ઓપરેશન હોય છે કે જેમાં બીજા કે ત્રીજા દિવસે દર્દી એમનું રૂટીન નોર્મલ બધું જ કામ કરી શકતા.
તો આ એના ટ્રીટમેન્ટના મુખ્ય ભાગ છે. એ સિવાય પછી એની જે સ્ટાન્ડર્ડ સલાહ હોય છે, જેવી રીતે આપણે હૃદયના દર્દી એને એસ્પિરિન કે ગોળી છે કે જે જીવન પર્યંત આપતા હોઈએ છીએ, એ જ પ્રમાણે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝના દર્દીને પણ અમે એસ્પિરિન કાયમ લાંબા સમય માટે લેવાની સલાહ આપતા હોઈએ છીએ, રેગ્યુલર કોલેસ્ટ્રોલ ચેક કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ, અને અગેઇન વ્યાયામ એ આનો ખૂબ જ અગત્યનો ભાગ. ઓપરેશન થયા પછી પણ એમણે નિયમિત 30 મિનિટ કે 45 મિનિટ નિયમિત વ્યાયામ કરવો જોઈએ, જેનાથી આપણી લોહીની નળીઓ ખુલ્લી રહી છે. રાઈટ સર, રાઈટ રાઈટ. મનીષભાઈ, પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝમાં કયા કયા ડિસીઝ આવતા હોય છે ખાસ? જે નેહલભાઈ મેં કીધું એમ પેરિફેરલ વાસ્ક્યુલર, વાસ્ક્યુલર એટલે જે સિસ્ટમ કે જેમાં લોહીનું પરિભ્રમણ, આવાગમન અને ગમન, કે લોહી નીચે આવવું કે જે આપણી ધમનીનું કામ છે કે શુદ્ધ લોહીને હૃદયમાંથી નીચે લઈ આવવું, એટલે એને લગતા કોઈ પણ રોગ હોય એ અને એ લોહીને પાછું લઈ આવવું કે જે શીરાનું કામ છે જેને આપણે વેઇન કહીએ, એમાં કંઈ પણ અવરોધ હોય અથવા નેરોઈંગ હોય અથવા એના વાલમાં લીકેજ હોય, તો આના કારણે જે રોગો થાય એને આપણે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કહેતા હોય. હવે જે આર્ટિરિયલ ડિસીઝ કે જેમાં જે શુદ્ધ લોહીની નળીમાં અવરોધ છે, તો એ વધારે અગત્યનું એટલા માટે છે કે એ આપણા અંગનો બ્લડ સપ્લાય છે, એટલે એ બ્લડ સપ્લાય જો કટ ઓફ થાય તો એ અંગ ખોટું પડી જાય અથવા તો એમાં ગેંગ્રીન થઈ જાય. એટલે અમુક વાર ઇમરજન્સી ધોરણે કે જેમાં આપણે તાત્કાલિક નળી ખોલવી પડે, અમુક વાર કે જેમાં ક્રોનિક ઓક્લુઝન એટલે લાંબા સમયનું જેને ઓક્લુઝન હોય એને અમે કાં તો બલૂનથી અથવા તો એમાં મેં કીધું એમ સ્ટેન્ટ અથવા જાળી મૂકીને ખોલીવી પડે, આ પ્રોસિજર્સ કરતા હોઈએ. અશુદ્ધ લોહીની નસની જે તકલીફો છે કે જે અમુક જે આપણે ઘણા દર્દીમાં જોતા હોઈએ છીએ, ખાસ કરીને બહેનોમાં પોસ્ટ પ્રેગ્નન્સી વેરિકોઝ વેઇન, હવે વેરિકોઝ વેઇન માટે બહુ જ બધી માન્યતાઓ, બહુ જ બધી ગેરસમજ અને બહુ જ બધી એની ઘરગથ્થુ ટ્રીટમેન્ટ દરેક ઘરમાં થતી જ હોય. બેસિકલી વેરિકોઝ વેઇન એ બહુ જ સિમ્પલ અને બહુ જ સરળ રીતે સારવાર કરી શકાય એવો પ્રોબ્લેમ. વેરિકોઝ વેઇન એટલે શું કે જે આપણી અશુદ્ધ લોહીની નસ હોય એની અંદરના વાલમાં લીકેજના કારણે નસો ફૂલી જાય અને પગમાં જે લીલા ચકામા થાય, નસના ગૂંચળા થઈ જાય, નસો દેખાય, એને આપણે વેરિકોઝ વેઇન કહેતા. આની ટ્રીટમેન્ટ એટલી સહેલી છે કે એને એક સ્પેશિયલ મોજા આવે છે જો એ આપણે રેગ્યુલર પહેરીએ. વેરિકોઝ વેઇન માટે સારામાં સારી એક્સરસાઇઝ સાયકલિંગ છે કે જેનાથી આપણા કાફ મસલ્સ કે જેને આપણે પિંડી કહેતા હોઈએ છીએ, પિંડી છે આપણા પગ માટે હૃદયનું કામ કરે કે ઇટ ઇઝ અ મસ્ક્યુલર પંપ કે જે લોહીને ઉપર જવામાં મદદ કરે. એટલે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કે જેમાં આપણા પિંડીના સ્નાયુઓ મજબૂત થાય, જેવી કે સાયકલિંગ, સ્વિમિંગ, એ જો રેગ્યુલર કરીએ તો વેરિકોઝ વેઇનની સારવાર થઈ શકે. હવે એમાં જ્યારે એ આગળ વધે કે જેમાં અમુક વાર નીચે ચાંદુ પડે, થ્રોમ્બોસિસ થાય અથવા તો બ્લીડિંગ થાય, તો એનું અમે કોઈ પણ કાપો ટાંકા વગર લેઝર વડે ઓપરેશન થઈ કે જેમાં દર્દી આવે અને જાય એમાં માત્ર 4 જ કલાકનો સમય થાય. અત્યારે એને અમે ટ્રીટ કરીએ અને 4 કલાક પછી પેશન્ટ જાતે ચાલતું ઘરે જઈ શકે, પણ એના એની જે ગેરસમજો છે એના લીધે એ બહુ બધા પેશન્ટ, અને આપણા 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 દેશમાં અને આપણા બધામાં કદાચ એ એક હોય છે કે મને અત્યારે કઈ પ્રોબ્લેમ નથી તો મારે શું કરવા, આની સારવાર કરવી. એટલે જ્યારે એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર પહોંચે પછી જ આપણે એની સારવાર કરાવતા હોઈએ છીએ, મોટા ભાગે આપણે આ જોતા હોઈએ. એટલે એ એ સ્ટેજ આવે એ પહેલા જ્યારે એની સારવાર થાય ત્યારે એના પરિણામ ખૂબ જ સારા હોય છે અને એ લાંબા ગાળાના હોય છે, અને એ એટલી સરળ ટ્રીટમેન્ટ છે કે જેમાં કોઈ બીવાનું, એમાં એનેસ્થેશિયાની બી જરૂર, અમે લોકલ એનેસ્થેશિયામાં કરતા હોઈએ. ઓહ સો નાઇસ. એટલે એનેસ્થેશિયાને લગતી બી કોઈ આડ અસરો કે જેવું બહેનોને એ હોય છે કે એમને કમરમાં ઇન્જેક્શન આપશે અને જેનાથી એમને બેકએક ને એવું બધું બહુ રહેતું હોય, એવું કશું નથી કરવું પડતું. એટલે મેં કીધું એમ કે આપણી શુદ્ધ લોહીની નસમાં પ્રોબ્લેમ હોય કે અશુદ્ધ લોહીની નસમાં પ્રોબ્લેમ, એની ટ્રીટમેન્ટ વિજ્ઞાનના વિકાસની સાથે, ટેકનોલોજીની એડવાન્સમેન્ટની સાથે એ એટલી સરળ થઈ ગઈ છે કે જેનાથી બીવાની જરૂર નહીં અથવા એનાથી દૂર ભાગવાની જરૂર, રાધર કે એનું નિદાન થાય પછી ત્વરિત જો એની પ્રોપર સારવાર કરીએ તો અમારે બહુ બધા દર્દીઓના એક એસ્ટિમેટ છે કે આપણા ઇન્ડિયામાં
ડાયાબિટીસ અને નોન ડાયાબિટીસ ના ટોટલ કેસીસ માં દર કલાકે એક એમ્પ્યુટેશન થાય છે ભારત દેશમાં, અને એ બહુ જ અવોઇડેબલ છે કે જે જે અવોઇડ કરી શકાતું હોય, કે જે એના પ્રોપર સ્ટેજમાં જો એ આવે તો એ નસને બહુ સહેલાઈથી ખોલીને લોહીનું પરિભ્રમણ આપણે પાછું એસ્ટાબ્લિશ કરી શકીએ, કે જેમાં એ પગનું મેજર અથવા માઇનર એમ્પ્યુટેશન બચાવી શકાય. આ બીજો એક એક તારણ છે અથવા અભ્યાસ છે કે ગુજરાતમાં અત્યારે ધારો કે 5% પોપ્યુલેશન એવું માનવામાં આવે છે કે ડાયાબિટીક છે. આ દરેક ડાયાબિટીસના દર્દીને પેરિફરલ વાસ્ક્યુલર ડિઝીઝ થવાની સંભાવના રહેલી જ છે. 2030 સુધી એવું એક એસ્ટિમેટ છે કે 30% ઓફ ગુજરાત પોપ્યુલેશન વિલ હેવ ડાયાબિટીસ. એટલે એની એની ઇમ્પ્લિકેશન હું જો વિચારું કે એનાથી બધા જ રોગો કે હૃદયને લગતા, મગજને લગતા, કિડનીને લગતા, પગની લોહીની નળીઓને લગતા, આપણી આંખોને લગતા એ એટલા વધવાના છે, વિચ ઇઝ અ પ્રિવેન્ટેબલ ડિસીઝ. કે જે જે મેં કીધું એમ કે લાઇફસ્ટાઇલ જો આપણે થોડી ચેન્જ કરીએ તો આપણે એને રોકી શકીએ. એક ક્વેશ્ચન છે, એક જનરલ પ્રેક્ટિશનર છે ડોક્ટર નેહા આચાર્ય, એ પૂછી રહ્યા છે કે વેરિકોસ વેઇન પેશન્ટ ને વર્ટિગો, હેડેક અને એબડોમિનલ પેઇન ડેઈલી કમ્પ્લેન છે, ફિમેલ પેશન્ટ છે, તો એનું કોઈ રીઝન હોય શકે સાહેબ? સાહેબ યુઝ્યુઅલી વેરિકોસ વેઇન ને અને જે બેને સિમ્પટમ્સ કીધા એમાં બહુ કનેક્શન નથી હોતું, કેમ કે બેસિકલી વેરિકોસ વેઇન ઇઝ અ પ્રોબ્લેમ ઓફ વાલ ડિસફંક્શન, કે જે એના વીનસ વાલ છે એમાં લીકેજ છે. બાકીના જે સિમ્પટમ્સ છે એ ઘણા બધા રીઝન્સ લાઈક જનરલ એન્ઝાયટી, વીકનેસ, વિટામિન ડેફિશિયન્સી એ બધાના કારણે પણ હોય શકે કદાચ એ કારણ મહત્વનું છે. જ્યારે કોઈ ઇન્ટરવ્યુ ખાસ કરીને હાલ એટલે કે કોરોના કાળમાં થતું હોય અને કોરોનાની વાત ના આવે તો એ ઇન્ટરવ્યુ અધૂરું રહે. મનીષભાઈ કેવું રહ્યું COVID-19 જે આ સમય છે એ કેવો રહ્યો અને કેવા ઓપરેશન આપણે કર્યા? જી જી, બહુ જ અગત્યનો અને બહુ જ રિલેટેડ ક્વેશ્ચન છે. આપણે જ્યારે શરૂ થયું ઓલમોસ્ટ ફેબ્રુઆરીના એન્ડ, માર્ચની શરૂઆત અને માર્ચના એન્ડ સુધીમાં તો બધું ચાલુ થયું અને પછી લોકડાઉન થયા, પછી ધીરે ધીરે આપણી કોરોનાની સમજ વધી, ધીરે ધીરે કોરોનાના જે સ્ટેજીસ છે, સિરિયસ, મીડિયમ કે લો ઇન્ટેન્સિટી ડિસીઝ એ બધી થોડી ખબર પડી, પછી એના સ્કોર નક્કી થયા કે લંગમાં જો આટલા પેચ દેખાય તો એ આ છે આ છે આ છે, પછી સડનલી એ ખબર પડી કે કોવિડના કારણે શરીરની શુદ્ધ અને અશુદ્ધ લોહીની નળીમાં થ્રોમ્બોસિસનું પ્રમાણ સડનલી વધીને 40%. એટલે વન ઓફ ધ રીઝન્સ ઓફ કોમ્પ્લિકેશન્સ ઓફ કોવિડ, કોમ્પ્લિકેશન ઇન ધ ફોર્મ ઓફ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી, એ 40% રીઝન્સ આર બીકોઝ ઓફ ધ થ્રોમ્બોસિસ. હવે થ્રોમ્બોસિસ એટલે શું? થ્રોમ્બોસિસ, થ્રોમ્બસ, થ્રોમ્બસ એટલે લોહીનો ગઠ્ઠો, એ ક્યાંય જામી જવો એટલે એ અંગનું પરિભ્રમણ કાં તો ત્યાં લોહી લઈ આવવાનું અથવા પાછું લઈ જવાનું એ બંધ થઈ જાય અને એના કારણે મેજર કોમ્પ્લિકેશન થવાના ચાલુ થયા. હવે એની ટ્રીટમેન્ટ ધીરે ધીરે એ પણ સમજ પડી કે એની જે આપણે અમે કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કરીએ છીએ કે ભાઈ થ્રોમ્બસ થયો એટલે એને ઓગાળવાનો અથવા કાઢી લેવાનો, તો કોવિડમાં એ શરૂઆતના કેસીસમાં એવું જોવા મળ્યું કે નથી કામ કરતું, કેમ કે ફરી થઈ જાય. એટલે એવું નક્કી થયું કે ઓકે, જ્યારે એ આવી રીતે કોવિડ અને થ્રોમ્બોસિસ બંને પ્રેઝન્ટિંગ હોય ત્યારે સૌથી પહેલા થ્રોમ્બોલિસિસ એટલે કે જે ગઠ્ઠા ઉગાડવાના આપણે જે મેં વાત કરી એમ કે આપણે એસ્પિરિન આપતા હોઈએ, એવા નવા મોલેક્યુલ્સ છે જેને આપણે નોએક્સ અથવા તો ન્યુઅર ઓરલ એન્ટીકોગ્યુલન્ટ્સ કહેતા હોઈએ છીએ, એ દવા આપવાની ચાલુ થઈ વેસ્ટર્ન વર્લ્ડમાં, આપણા અહીંયા પણ ધીરે ધીરે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ સમજ પડી કે કોવિડના પેશન્ટને થ્રોમ્બોસિસ હોય કે ના હોય, એ જો એડમિટેડ હોય અને વેન્ટિલેટરી સપોર્ટ પર હોય તો એમને લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપવા જ આપવા. તો આ થઈ વાત એના સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટની કે કોવિડ અને આર્ટિરિયલ વિનસ થ્રોમ્બોસિસ એ કેવી રીતે રિલેટ થયા. હવે ધીરે ધીરે એની સમજ એવા લેવલે પહોંચી કે કોવિડ પોઝિટિવમાં બી જ્યારે આર્ટિરિયલ અને વિનસ થ્રોમ્બોસિસ અથવા પગમાં સડનલી ગેંગ્રીન થાય અથવા તો સોજો આવી જાય ખૂબ જ, જેને અમે ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહેતા હોઈએ છીએ, કે લોહી ઉપર જવાનું બંધ થઈ જાય, નીચે આવતું હોય પણ પાછું ના જાય,
એટલે ડીપ વેઇન થ્રોમ્બોસિસ થાય કે જેમાંથી એ ગઠ્ઠા છૂટા પડીને લંગમાં જાય, જેને આપણે પલ્મોનરી એમ્બોલિઝમ કહેતા હોય, એ પ્રિવેન્ટ કરવા માટે ફ્રોમ ડે વન વી હેવ ટુ એડ લો મોલેક્યુલર વેઇટ હેપેરિન, એ એક ઇન્જેક્શન છે, અથવા નોએક ન્યુઅર ઓરલ એન્ટીકોગ્યુલન્ટ. આ એક સમજ ડેવલપ થઈ. પછી દરેક સર્જનો જે જે એમની કોમન એક એક ભય હોય કે કોવિડ પોઝિટિવ પેશન્ટને ઓપરેટ કરવું કે નહીં, ઇમરજન્સી છે, એક્યુટ લિમ્બ ઇસ્કેમિયા કે સડનલી પગનું સર્ક્યુલેશન બંધ થયું છે તો ઓપરેટ કરવું કે નહીં, તો એની ગાઈડલાઇન્સ ડેવલપ થાય કે યસ યુ હેવ ટુ ઓફર સર્જિકલ ટ્રીટમેન્ટ, અધરવાઇઝ કદાચ એ કોવિડમાંથી બહાર આવી જાય અને પછી પગ સારો ના થાય અને પગને એમ્પ્યુટેટ કરવો પડે એવો સમય આવે. એટલે ગ્રેજ્યુઅલી એની ગાઈડલાઇન્સ બની કે કોવિડ પોઝિટિવ પેશન્ટમાં બી ઇન એક્યુટ થ્રોમ્બોસિસ યુ કેન ડુ સર્જિકલ રિમુવલ ઓફ દેટ ક્લોટ અથવા થ્રોમ્બસ વિથ પ્રિકોશન્સ, કે જે આપણે સ્ટાન્ડર્ડ બધું ફોલો કરતા હોઈએ, પીપી કિટ્સ, વેન્ટિલેટરી માસ્ક, લિનિયર એના વેન્ટિલેટરી ઓપરેશન થિયેટર્સ, એ બધું ડેવલપમેન્ટ બી બધા જે બધી હોસ્પિટલો છે એ લોકોએ એટલું કામ કર્યું કે એના થિયેટર્સ એવા બનાયા કે જેમાં કોવિડના પેશન્ટને આપણે ઓછા રિસ્ક સાથે, રિસ્ક તો છે જ સર્જનને, સ્ટાફને, પેશન્ટને, બધાને, પણ એ ઓછા રિસ્ક સાથે કંઈક સારું કામ કરી છે. સો કોવિડ એન્ડ આર્ટિરિયલ એન્ડ વિનસ થ્રોમ્બોસિસ આર ડાયરેક્ટલી રિલેટેડ, અને હાફ ધ મોર્ટાલિટી ઇઝ નોટ બીકોઝ ઓફ ધી રેસ્પિરેટરી ફેલિયર બટ આર્ટિરિયલ એન્ડ વિનસ થ્રોમ્બોસિસ. So yes. We have to be careful and we have to treat COVID patients with keeping this in mind કે એમને થ્રોમ્બોસિસ થશે જ થશે અથવા એ ના થાય એના માટે આટલું પ્રિવેન્ટિવ મેજર્સ. ના, ખૂબ સરસ માહિતી છે, કારણ કે કોરોનાની જયારે વાત આવે ત્યારે જે મોર્ટાલિટી થઈ છે, ભલે બહુ ઓછી મોર્ટાલિટી છે, પણ જે યંગર પેશન્ટ ખાસ કરીને જે મોર્ટાલિટીમાં સપડાયા છે એવા પેશન્ટોમાં પલ્મોનરી એમ્બોલિઝમ થી માંડી અને જે પેરિફેરલ વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન છે એ ઘણા બધા વધારે પ્રમાણમાં રહ્યા છે. અને મનીષભાઈએ જે રીતે વાત કરી એ રીતે 50% કેસીસની અંદર રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન છે, પરંતુ જે બીજા 50% કેસીસ છે જેની અંદર પ્રિવેન્ટેબલ, જેને પ્રિવેન્ટ કરી શકાય પહેલા દિવસથી જ, જો એને ચેતી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવી હોત તો કદાચ આવા કોમ્પ્લિકેશન ના જોવા મળ્યા હોત. મનીષભાઈ, હા, ખાસ તો એક ડીએનએ સ્ટોક જે મેં લોકડાઉન ની અંદર ઘણું ચાલુ કર્યું, લગભગ 100 જેટલા ઇન્ટરવ્યુ કર્યા રિનાઉન્ડ ડોક્ટર, પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ સાહેબ થી માંડીને ડોક્ટર તેજસ પટેલ સાહેબ સાથે વાત કરી, બધા સાથે ખૂબ મહત્વની વાતો કરી, વિષય રિલેટેડ વાત કરી અને કોરોનાની પણ વાતો કરી, એમની લાઈફસ્ટાઈલ ની પણ વાતો કરી કે જે લોકડાઉન વખતે એમને કેવી રીતે સમય પસાર કર્યો. તો આ જ પ્રશ્ન આપની માટે પણ છે કે જે લોકડાઉન નો સમય ગયો આપણા માટે તો એક અનોખો સમય હતો, તો એ સમય ડોક્ટર મનીષ સાવલે શું કર્યું? બેઝિકલી હું સાહેબ આ જયારે ચાલુ થયું એ પહેલા બી હું લોંગ ડિસ્ટન્સ રનિંગ રેગ્યુલરલી કરું છું, અને મેં 3 લોંગ એટલે ફૂલ મેરેથોન અને 10 હાફ મેરેથોન કરેલી છે. હવે એ સડનલી બંધ થઈ ગયું, એટલે હું મારા ઘરના ધાબે રોજ 1 કલાક ચાલવાનું ને દોડવાનું, આ 2 વસ્તુ રેગ્યુલર કરતો અને હજુ સુધી એ ફોલો કરું છું. પછી ધીરે ધીરે જેમ આપણી ડીએનએ સ્ટોક ડેવલપ થઈ એમ એક્સરસાઇઝ બી ઓનલાઈન ડેવલપ થઈ, એટલે હવે અમુક પેલા યોગાના ક્લાસીસ છે કે જે ઓનલાઈન થતા, એટલે અઠવાડિયામાં 2 દિવસ હું ઓનલાઈન યોગા કરું છું. પછી મને મને થયું કે હવે કંઈક નવું શીખવું પડશે, 50 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે મેં રસોઈ શીખવાનું ચાલુ કર્યું. હવે હું બહુ જ સારી દાળ ભાત શાક રોટલી બનાવી શકું. એટલે આ 3 વસ્તુ મારી આ ચેન છે કોરોના કે હું નવું કંઈક શીખ્યો છું. ના, બહુ સરસ, બહુ તમે નિકાલ રસ્તાથી કીધું કે તમે સરસ રીતે રસોઈ બનાવી શકો છો, અને ઘણા ડોક્ટર્સ એ મારી સાથે વાત કરીને બધાએ નિકાલ રસ્તાથી જ કીધું છે કે લોકડાઉન દરમિયાન દરેકે પોતાની હોબી ડેવલપ કરી છે, ઘરકામ પણ ઘણા લોકોએ કર્યું છે, ઘણા લોકો જેને વાંચવાનો શોખ હોય એને વાંચનનો શોખ ડેવલપ કર્યો છે, ઘણા લોકો જેમ આપે કહ્યું ડોક્ટર કેતન શુક્લા મારા શોમાં આવ્યા હતા તો એમને એ જ વાત કરેલી કે 2 વાર કે નેહલભાઈ હું એક જગ્યાએ 2 વાર જીમ કરું છું, એટલે ઘરમાં જ કરું છું, પણ મારે સવાર સાંજ 2 વાર ટાઈમ મળ્યો છે. એટલે આ બધો ટાઈમ જે ડોક્ટર્સની લાઈફમાં નહોતો મળતો એ મળ્યો છે.
મનીષ ભાઈ, આપે પણ અવારનવાર ડીએનએ સ્ટોક જોયું હશે, આપને ડીએનએ સ્ટોક કેવું લાગ્યું? સાહેબ, મેં કીધું એમ, આ એક એકચ્યુઅલી એવી મુવમેન્ટ છે. ડીએનએ સ્ટોક એ ટોક નથી, આ એક મુવમેન્ટ છે. જયારે જયારે કપરા સમય આયા અથવા જયારે જયારે કઈ પણ ડિફિકલ્ટી આવી, ત્યારે અમુક ઇન્સ્પાયર્ડ માણસોએ એવા સ્ટેપ્સ લીધા કે જેનાથી એક કે એ જે મહામારી છે અથવા તો જે પણ પેન્ડેમિક છે અથવા કોઈ બી ડિફિકલ્ટી છે તો એને ઇઝીલી એક તો સમજી શકાય, બીજું ઇઝીલી એને હેન્ડલ કરી શકાય, અને ત્રીજું એવી માહિતી સ્પ્રેડ થાય કે જે કોમન માણસને જે મદદરૂપી થાય, અને એ સિવાય એવું પ્લેટફોર્મ છે આ કે જેમાં દરેક માણસ આવી અને એના વિષયની બેઝિક માહિતી બી જો આપે. આપણે અત્યારે જે આ 30 મિનિટ વાત કરીને આના અમે લેક્ચરો 5-5 કલાક સુધી આપીએ તોય જે મેસેજ ના પાસ થઈ શકે ને એ આ 30 મિનિટમાં થઈ શકે. થેન્ક યુ જી મનીષભાઈ, ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો આપ. હવે જયારે કોરોનાનો સમય પણ ચાલી રહ્યો છે અને દર્દીઓને પણ એક ટિપ્સની જરૂર છે કે ખાસ જે જે દર્દીઓ છે એ લોકોએ ડોક્ટરને પણ મળવું પડે એવું છે, તો આવા સમય આપની ટિપ્સ શું છે સાહેબ, કે દર્દી શું તકેદારી રાખે? બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે અગેઈન આમાં પેલું જે પ્રિવેન્શન વાળું છે એ તો અપ્લાય થાય જ છે. તમે જે બી એની બેઝિક ગાઈડલાઇન્સ છે, વોશિંગ યોર હેન્ડ, વેરિંગ યોર માસ્ક, વેરિંગ ધ શિલ્ડ, એ તો કરવું જ જોઈએ. હવે આપણા પ્રોફેશનમાં તો કેવું છે, અમુક વાર આપણને ખબર જ ના હોય કે દર્દી જે આયા છે અથવા એમના રિલેટિવ જે આપણી ચેમ્બરમાં એન્ટર થયા છે એ પોઝિટિવ હશે કે નહીં હોય. રાઈટ. એમાં જ આપણા કેટલા બધા ડોક્ટર મિત્રો પોઝિટિવ થયા, સાજા પણ થયા, અને કેટલાક આપણી સાથે નથી પણ. પણ બેઝિક ગાઈડલાઇન્સ હું બહુ જ આ સ્ટ્રોંગલી માનું છું કે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ અથવા હોલિસ્ટિક લાઈફસ્ટાઈલની જે વાત છે ને, કે જો એટલી વસ્તુઓ હોય ને, એક રેગ્યુલર 30 મિનિટ પ્રાણાયામ, રેગ્યુલર 30 મિનિટનું ફાસ્ટ વોકિંગ અથવા રનિંગ, અને બાકી કોઈ પણ પ્રકારની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, યોગા છે, સૂર્ય નમસ્કાર છે, એના સિવાય જે આપણા બધા જ વડવાઓ કહેતા કે ખોરાકમાં 4 વાગ્યા પછી અથવા 6 વાગ્યા પછી ભારે ખોરાક ના લેવો, બહુ કોમન સલાહ હતી. અને આપણા જૈન મિત્રો હજુ બી ફોલો કરે છે કે 4 કે સૂર્યાસ્ત પછી, બહુ સાયન્ટિફિક વસ્તુ છે કે તમે તમારા ડાયટમાં ઇફ યુ મેક ઇટ વન ટાઈમ એન્ડ અવોઇડ ધી હેવી મીલ્સ ઇન ધ લેટર પાર્ટ ઓફ ધ ડે, એનાથી ઘણો ફરક પડે. જે ધ્યાન રાખવાની વસ્તુ છે કોવિડ વખતે કે યસ, યુ ભલે હવે બધાને બીક ઓછી થઈ ગઈ છે, બધું ટ્રાફિક ને બધું બી ચાલુ થઈ ગયું, શોપ્સ ખુલી ગઈ, પણ એનો મતલબ એ નથી કે આ જતું રહ્યું છે. એટલે એવું નથી કે એ બધું પતી ગયું છે અને હવે બધા એના સેકન્ડ વેવ્સ ચાલુ થયા છે, અમુક જગ્યાએ ફરી લોકડાઉન કરવાના વારા આવ્યા છે. સો ટુ પ્રિવેન્ટ ધીસ 3 થિંગ્સ, હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ, રેગ્યુલર એક્સરસાઇઝ એન્ડ પ્રિવેન્શન, દેટ યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ યોર સરાઉન્ડિંગ. ખાલી તમે તમારું જ ધ્યાન રાખો એવું નહીં, તમારી જવાબદારી તમારા ફેમિલી, તમારા મિત્રો, તમારા પેશન્ટ બધા માટે છે. એટલે તમે જો એ ફોલો કરશો તો એ લોકો ફોલો કરશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફોલો ધીસ ગાઈડલાઇન. યસ, ના ખૂબ સાચી વાત છે. અને હું ડીએનએ સ્ટોકમાં ટિપ્સ આપતો આવ્યો છું એ પ્રમાણે ફોલો ધ SMS. ડીએનએ સ્ટોકની જે ટિપ્સ છે કે SMS, S means sanitizer, M means mask and S means social distancing. ક્યાંય કામ વગર નીકળવું નહીં અને જો નીકળવાનું થાય તો માસ્ક પહેરવું, ક્યાંય કામ વગર અડકવું નહીં અને અડકી જવાય તો હાથને સેનિટાઈઝ કરવા અથવા તો ધોઈ નાખવા, ક્યાંય કામ વગર બેસવું નહીં અને જો બેસવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું અવશ્ય પાલન કરવું. કોરોના હજી એવો ને એવો છે, રાધર કેસીસ વધી રહ્યા છે, એટલે કેર લેવાની જરૂર છે. કોરોના માઇલ્ડ થયો છે, ઘણા કેસો ઘરે રહીને પણ સાજા થઈ શકે છે, પરંતુ એની ચેન હજી ચાલુ છે, એની ચેનને તોડવાની છે મિત્રો. અને જો ચેન તોડવા માટે મનીષભાઈ આપી એ ટિપ્સ, ડીએનએસ ની ટિપ્સ જો આપ ફોલો કરતા રહેશો તો કદાચ કોરોનાની ચેનને આપણે દિવાળી પહેલા તોડી નાખીશું. એટલે ખાસ જરૂરી છે મિત્રો કે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો. જે લોકો પાછળથી જોઈન થયા છે બધાને ફરીથી વેલકમ કરું અને બધાને જણાવી દઉં કે
ગુજરાતના રિનાઉન્ડ વાસ્ક્યુલર સર્જન ડોક્ટર મનીષ રાવલ આજે ઘણી બધી ખૂબ સરસ ટીપ્સ આપી છે. સાહેબે કહ્યું એ પ્રમાણે જે લેક્ચરની અંદર પાંચ પાંચ કલાકમાં પણ ના આપી શકાય એવી ટીપ્સ આજે કદાચ 30-31 મિનિટના એક નાના ટોક શોમાં આપને મળી રહેશે. જે લોકો આ ઇન્ટરવ્યુ આખો જોવા માંગતા હોય એ લોકો એટ નેહલ સાધુ IGTV પર આખો ઇન્ટરવ્યુ જોવા મળશે. આવતીકાલે DNS ટોક પર IGTV માં મળશે અને DNS ટોક YouTube ચેનલ મિત્રો આપ સબસ્ક્રાઇબ કરો તો આખો ઇન્ટરવ્યુ હું અથવા તો સાહેબ તમને લિંક મોકલી આપીશું એ પણ જોવા મળશે. સાહેબ આપ મારી સાથે જોડાયા અને ખરેખર ખૂબ સરસ માહિતી આપી. આજે જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ બાબતના અમુક ફંડા જે આપે ક્લિયર કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપો. થેન્ક યુ વેરી મચ સાહેબ. ઇટ ઇઝ માય પ્રિવિલેજ એન્ડ ઓનર ટુ જોઈન વિથ યુ એન્ડ આઈ વિશ કે તમે આ કન્ટિન્યુ કરો અને વળી ફરી ક્યારેક થોડીક બીજી માહિતી જયારે નવી ડેવલપ થશે તો આપણે ફરી પાછા મળીએ. યસ સર, ચોક્કસ સાહેબ, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.